બનાસકાંઠા જિલ્લામાં તથા કાંકરેજમાં ખુલ્લેઆમ ગાડીઓ સાદી રીતે ભરાઈ રહી છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યો છે. ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે. રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ ક્ષમતા વગરના ગ્રામ્ય વિસ્તારના રોડો ઓવરલોડ વાહનોના કારણે તૂટી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેતી ભરાઈ રહી છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ સાહેબનું અને સ્થાનિક આગેવાનનું નામ પડે તો ગાડી પણ ન રોકાવે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આ કોઈ લીજ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં કેટલાય મશીનો ચાલી રહ્યા છે. કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે. તો પણ ખાણ ખનીજ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ બનાસ નદીમાં રેત ભરીને રોયલ્ટી વગર ડમ્ફરો ફરી રહ્યા છે. બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ મશીનો દ્વારા બનાસ નદીમાં ગાડીઓ ભરાઈ રહી છે તોય પણ અધિકારીઓના નજરમાં નથી આવતું. રેત ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી? ત્યારે બનાસકાંઠામાં ખાણ ખનીજ માફિયાઓ જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી. રાહદારીઓ તેમજ જાગૃત નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તે સમજાતું નથી. શું ખાણ ખનીજ અધિકારીઓ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલાં ભરશે કે નહીં? જે હવે જોઉં રહ્યું છે.